नवी टपाल पद्धति ની પણ શરૂઆત કરી હતી। તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપાર કરવા જવા માટે ઘણો સમય લાગતો હતો। હવે એ સમય દરમિયાન કોઈ જગ્યાએ રાત્રિ રોકાણ પણ કરવું પડતું હતું, તો એ રાત્રિ રોકાણ કરવા માટે તેણે અમુક અમુક અંતર સુધી તેણે ધર્મશાળાઓ બંધાવી હતી। ત્યાં પેલા વેપારીઓ અને યાત્રાળુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મુસાફરી કરનારા જે લોકો છે તે લોકો ત્યાં રાતવાસો કરી શકે, આરામ કરી શકતા હતા। રૂપિયાનું ચલણ પણ તેણે શરૂ કરાવ્યું હતું, તેણે વિશાળ સેનાનું નિર્માણ કર્યું હતું। તેણે એક મહાન રાજમાર્ગ, રાજ્યનો જે ધોરીમાર્ગ હતો તેણે નિર્માણ કરાવ્યું હતું। એ રાજમાર્ગ ક્યાં સુધી હતો, તો બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો। હવે તેનું નામ શું આપવામાં આવ્યું હતું, કે શેરશાહ એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ નામનું નિર્માણ, એટલે કે આ રોડનું નામ છે એ રસ્તો તેને બનાવ્યો હતો। અને શેરશાહ ઈસવીસન 1545 માં મૃત્યુ પામ્યા હતા। તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ભારત પર શાસન કરવા માટે આવી શક્યો નહીં। પરિણામે 1555 માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુઘલ સામ્રાજ્યની તેને સ્થાપના કરી હતી। હવે જુઓ, આપણે સૌપ્રથમ જોયું બાબર, હુમાયુ અને શેરશાહ, બરાબર છે? આ રાજાઓ વિશેની માહિતી જોઈ। હવે ત્યાર પછી ચોથા નંબરનો રાજા આવે છે, તેનું નામ છે અકબર। અકબરના નામથી આપણે બધા જ પરિચિત છીએ, બરાબર છે? તો અહીંયા જોઈએ આપણે અકબર, તો અકબરે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું, તો 1556 થી 1605, લગભગ 49 વર્ષ જેટલો સમયગાળા સુધી તેણે શાસન કર્યું હતું। અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં, જો મેં તમને પહેલા જ સમજાવ્યું કે અકબર નામ વિશે બધા જ પરિચિત છે, તેની એક મહાન રાજાઓમાં ગણના કરવામાં આવતી હતી। તેનો જન્મ ઈસવીસન 1542 માં, હવે અકબરનો જન્મ એક હિન્દુ રાજાને ત્યાં થયો હતો, અમરકોટના હિન્દુ રાજપૂતના ઘરે થયો હતો। હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની એકદમ નાની ઉંમરમાં જ તે 14 વર્ષની ઉંમરમાં ગાદી ઉપર બેઠો હતો। હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1526 માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, અને તેમાં અકબરના આ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો। અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું। અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દીઘાટનું યુદ્ધ પણ થયું હતું। અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહમદનગર સુધી પોતાની વિજય યાત્રા, એટલે કે પોતાનું શાસન, તેના આધિપત્ય આટલા બધા રાજ્યોમાં તેને સ્થાપ્યું હતું। અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી, ત્યાં તેણે અનેક નવા નવા ભવનોની રચના કરી હતી। હવે અહીંયા ફતેહપુર સિકરીને પોતાની તેણે રાજધાની બનાવી હતી, અને ફતેહપુર સિકરીમાં તેણે ઘણા બધા નવા સ્થાપત્યો બંધાવ્યા હતા। અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત પણ કરી હતી। રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી। ભારતના જે રાજપૂતો હતા તેણે પણ પોતાની વીરતા અકબરને બતાવી હતી। અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો। અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામનો નવો સંપ્રદાય, દીને ઇલાહી નામના નવા સંપ્રદાયની તેણે સ્થાપના કરી હતી। તેમાં બધા જ ધર્મના લોકો આવી જાય છે। તેમાં તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો। અકબર સમાજ સુધારક હતો, તેને બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો। તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને પડજબરી પૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો। હવે ધર્માંતરણ અહીંયા શું કહેવા માંગે છે તમને, કે અમુક હિન્દુઓને પહેલાના સમયમાં જબરજસ્તીથી અંગ્રેજો શું કરતા હતા, મુસ્લિમ ધર્મ અપનાવવા પર તે લોકોને બળજબરી કરતા હતા। એટલે અહીંયા કહેવા એ માંગે છે કે બળજબરી પૂર્વક
ખ્રિસ્તીનો ધર્મ અપનાવવા માટે પણ તે લોકોને બળજબરી કરવામાં આવતી હતી. અહીંયા કહે છે કે જે જબરદસ્તીથી બીજો ધર્મ અપનાવવાનો હતો તે આ બધું જ અકબરે બંધ કરાવ્યું હતું. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો આરંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું હતું. મોટા ભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. હવે ત્યાર પછી અકબરની માહિતી જોઈએ આપણે. હવે ત્યાર પછીનો રાજા આવે છે જહાંગીર. તો જહાંગીર ઈસવીસન 1605 થી ઈસવીસન 1627 લગભગ કેટલો વર્ષ 22 વર્ષ જેટલો સમય ગાળો. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો. અકબરે જે મોટા મોટા સ્થાપત્યો બનાવ્યા હતા, તેણે જે મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી, તેનો વારસો કોને આપવામાં આવે છે? તો જહાંગીરને. આ બધી મળ્યો હતો. જહાંગીરની પત્નીનું નામ નૂરજહાં હતું અને તે ખૂબ જ ચતુર અને પ્રતિભાશાળી સ્ત્રી હતી. હવે તેણે અસમ અને દક્ષિણમાં ભારતના ગોલકોંડા સુધી વિજય પ્રાપ્ત કરી હતી. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે પણ અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ બધાને શોખ હતો. તેને પોતે મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થાય છે. ત્યારબાદ તેનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવે છે. હવે જહાંગીરનું અવસાન થાય છે એટલે જહાંગીર અને નૂરજહાંનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવે છે. શાહજહાં કેટલા વર્ષ સુધી શાસન કરે છે? તો ઈસવીસન 1627 થી ઈસવીસન 1658 સુધી. શાહજહાંનું ગુલામનું નામ શું હતું? ખુર્રમ. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો હતો. તે તેના પિતા જેટલો જ, એટલે કે કોણ? જહાંગીર જેટલો જ શક્તિશાળી અને ખલાસ સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્નીનું નામ મુમતાઝ બેગમ હતું. કોની પત્નીનું નામ? તો કે શાહજહાંની પત્નીનું નામ મુમતાઝ બેગમ હતું. આપણને બધાને ખબર જ છે, તાજમહેલ વિશે આપણે જાણીએ છીએ કે શાહજહાં પોતાની પત્નીને એટલો બધો પ્રેમ કરતો હતો. તો એ પ્રેમની યાદગીરીમાં શાહજહાંએ પોતે તાજમહેલ બંધાવ્યો હતો. પણ ક્યારે? જયારે એની પત્નીનું અવસાન થઈ જાય છે ત્યારે. એટલે એની પત્ની આ તાજમહેલને જોઈ શકતી નથી. હવે જોઈએ આપણે તો શાહજહાં ઈસવીસન 1627 થી 1658 સુધી મુઘલ સામ્રાજ્યમાં તેણે સ્થાપત્ય જમાવ્યું હતું. શાહજહાંનું ગુલામનું નામ ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો હતો. તેની પત્ની મુમતાજ મહેલના અવસાન પછી તેને તેની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. અને તાજમહેલ આજે આપણા વિશ્વની અજાયબીઓમાં એક ગણનાપાત્ર સ્થળ ગણવામાં આવે છે. આજે ઘણા બધા લોકો તેની મુલાકાત લે છે, ઘણા બધા લોકો ફરવા માટે જાય છે, તાજમહેલને જોવા માટે પણ જાય છે. હવે ત્યાર પછીના જે રાજાઓ છે, ઔરંગઝેબ, રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ, છત્રપતિ શિવાજી અને બધી રાજ્ય વ્યવસ્થા ને મુઘલકાલીન સંસ્કૃતિ છે, મહેસૂલી વ્યવસ્થા, તેના વિશેની માહિતી આપણે નવા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમે આગળનો પાઠ વાંચજો. અંદર શું કહેવા માંગે છે, સેના વિશે માહિતી આપી છે તે તમને ખબર પડશે. અત્યાર સુધીનું મેં જે ચલાવ્યું છે તે પણ એક વખત વાંચી જજો. અને હવે ત્યાર પછીનું જે તમને હું સમજાવીશ તેના વિશેની પણ માહિતી થોડી ઘણી વાંચીને તૈયાર રાખજો. એટલે હું તમને સમજાવું તો તમને સમજવામાં, તમે વાંચેલું હશે તો તમને સમજવામાં થોડી ઘણી સરળતા પડશે. હવે આના પછીની માહિતી આપણે નવા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી ટેક કેર.